જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, મોસ્ટ ડિમાન્ડફુલ વિડીયો છે કે ધોરણ 12માં ઇંગ્લિશમાં અથવા તો ધોરણ 11માં 9માં 10માં બધામાં વસ્તુ આવતી હોય છે, પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર છે, પેરેગ્રાફ ઉપરથી તમારા ક્વેશ્ચન આન્સર આવતા હોય છે, તો એમાં તમારે કઈ રીતે લખવા. બરાબર છે, ટ્રિક આપવાનું છો. આ ટ્રિક તમને ક્યાંય નહીં મળે આખી યુટ્યુબ ઉપર. બીજી વસ્તુ, ઘણા શિક્ષકો જે છે તમને સમજાવતા હશે, પણ એક આ વસ્તુ તમને નહીં સમજાવતા હોય કે જે બહુ કોમન છે. ઓકે, અને આ તમે શીખી લીધું એટલે કન્ફર્મ છે. બરાબર છે, કન્ફર્મ છે કે તમને આવડી જ જશે. અને કેટલીક વાર તમને એવું પણ થતું હોય કે યાર ચોપડીમાં યાર વાંચ્યું તો છે પણ ખબર નથી પડતી કે કઈ રીતે જવાબ મળે, અને તમે જવાબ નથી મળતો હતો તમારો. બરાબર, તો એ બધું હું તમને સમજાવવાનો છું. તો ચાલો શરૂઆત કરીએ. તો જો, સૌથી પહેલાં હું તમને આ વિડીયોને મેં બે ભાગમાં વિભાજિત કર્યા છે. પહેલો ભાગ કયો હશે? પહેલો ભાગ તો હશે કે તમને ક્વેશ્ચનનો આન્સર લખવાનો કઈ રીતે. દેટ મીન્સ કે તમને, ચલો આન્સર મળી ગયો પેરેગ્રાફમાં કે આ લાઇનમાં જવાબ છે, તો હવે તમે એને પ્રેઝન્ટ કઈ રીતે કરશો, તમે એનો આન્સર કઈ રીતે લખશો. તો પહેલો કે ભાઈ, કેટલી વાર શું થતું હોય કે આખી લીટી જે છે બેઠી લખી આવતા હોય છે. ઓકે, જે મેં તમને કીધું, એક સજેશન પણ આપ્યું કે કંઈ ના આવડતું હોય, તમને ઉપરથી જવાબ મળી ગયો છે. ઓકે, આ એક ટ્રિક છે, પણ તમને આ વિડીયો પછી આવડી જશે. બટ સપોઝ તમને કશું નથી આવડતું અને તમને ખબર છે કે આ લીટીમાં જવાબ છે, તમે આખું ઉતારી આવો છો. બરાબર, પણ છતાં પણ એમાં ફૂલ માર્ક્સ ના મળે, તો એ પહેલો ક્વેશ્ચન હશે કે તમને જવાબ ખબર છે પણ એનો આન્સર કઈ રીતે લખવો, એ ફોર્મેટ કઈ રીતે લખવો, એ હું તમને શીખવાડીશ. બીજો ભાગ કયો હશે કે આન્સર કઈ રીતે શોધવો. હવે આ તમને જવાબ નહીં મળે, ચલો ફોર્મેટ તો મળી ગયું, આન્સર કઈ રીતે શોધવો, તો એનો પહેલો, એ બીજા ભાગમાં પણ સબટાઇટલ, કે પહેલો તો ભાગ એ છે કે તમે વાંચી હોય ચોપડી, ઓકે, તો તમને ખબર પડી જાય ઓછા ક્વેશ્ચન પૂછો છો એનો આન્સર ઉપરના આ વિભાગમાં અહીંયા ક્યાંક આવે છે. પણ એક બીજો વિભાગ કે શું ના ખબર હોય તો, કારણ કે ચલો ઇંગ્લિશમાં જે છે તમારું કેવું હોય કે ભાઈ અમુક ક્વેશ્ચન પેરેગ્રાફવાળા કયા હોય, બુકમાંથી આવે, તો અમુક બહારથી પણ આવતા હોય, ક્લિપ રીડિંગ છે. બરાબર છે, એ બધું બહારથી આવતું હોય, ડોલ્ફિન ને બધામાંથી, તો એ કેટલાય ના પણ વાંચતા હોય, તો શું કરી રીતે? તો એ બધું હું તમને આ બે ભાગમાં સમજાવવાનો છું. પહેલું રહેશે ફોર્મેટ, બીજું રહેશે તમારી ટ્રિક, કે જે મેઇન છે કઈ રીતે શોધો જવાબ. ટ્રિક તો, ફોર્મેટ તો તમને ખબર છે કઈ રીતે જવાબ લખીશ, પણ કઈ રીતે શોધો, ઉપરથી જવાબ કઈ રીતે શોધો, તો એ પણ હું તમને કહીશ. બરાબર છે, એક ટ્રિક. ઓકે, તો ચાલો શરૂઆત. ઓકે, તો જો હવે આપણે, મેં તમને કીધું બે ભાગ છે. આ પહેલો ભાગ કયો છે કે કઈ રીતે લખવું. બરાબર છે, તમારે એનું ફોર્મેટ હું તમને શીખવાડીશ. બરાબર, હવે આ તમને મસ્ટ છે. આ તમને ક્યારે, આ તમને કેમ શીખવાડું છું, એ અડધા માર્ક્સ માટે કે જેમાં તમને આન્સર ખબર હોય છે છતાં પણ તમારો અડધો કપાય, રાઈટ? તો એ આના માટે છે. અને બાકીનો આ બાજુ રહેશે, આ બાજુના પેજ ઉપર, કે તમારો જે છે એ શોધવાનો જ કઈ રીતે જવાબ. ચલો ફોર્મેટ આવડી ગયું, એના પછી તમને કોન્ફિડન્સ આવશે. ચાલો શરૂઆત કરીએ. સૌથી પહેલાં ટેન્સીસ આવડવા જરૂરી છે, ટેન્સીસના અલાવા કંઈ નહીં થાય. હવે ટેન્સીસ જે છે આપણા ટોટલ ઓવરઓલ ઇંગ્લિશમાં 12 ટેન્સ છે. કેટલા? 12 ટેન્સ. પણ આ 12 ટેન્સ આપણા ઓવરઓલ ઇંગ્લિશમાં આવે, પણ આપણા બુકમાં, આપણા ધોરણ 12માં કેટલા પૂછાય? તો ધોરણ 12માં જનરલી 9 પૂછાય, જનરલી કહું છું. અને એમાંથી પણ સૌથી ઓછા પૂછાતા હોય એ કયા છે? તો સૌથી ઓછાતા હોય કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, સૌથી ઓછો પૂછાય, અને પરફેક્ટ ફ્યુચર ટેન્સ સૌથી ઓછો પૂછાય છે. બાકીના બધા તમારે કરવાના. હવે બાકીના બધા હું તમને ક્વિક રિવિઝન કરાવીશ અહીંયા. બરાબર, હું તમને, જો મારી મેથડ કઈ છે ખબર છે, ઇંગ્લિશને રટ્ટો, ઇંગ્લિશ છે ને એવો સબ્જેક્ટ છે કે જે રટ્ટો મારીને નહીં આવડે. બરાબર છે, બરાબર છે. વાક્ય રચનાઓ તમને શીખવાની નથી. જેમ વાક્ય રચના કઈ રીતે, જેમ કે હું તમને દેખાડું આ રીતે, સબ્જેક્ટ, વર્બ, ઓબ્જેક્ટ, અધર વર્ડ, અથવા તો કર્તા, ક્રિયાપદ, આ રીતે નહીં આવડે. ઇંગ્લિશ ગુજરાતીમાં શીખ્યા આવું બધું કે કર્તા અને ક્રિયાપદ, ના ના ના, ડાયરેક્ટ ગુજરાતી. આપણે ડાયરેક્ટ એક્ઝામ્પલ જોઈશું. હું તમને ખાલી સમજાવતો જોઉં ફાસ્ટ વાળું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, તો હી ઓર શી આવે તો ઈ કે ઈએસ વાળું, આ તમને યાદ રાખવાનું. રોજિંદી ક્રિયાઓ માટે આ વસ્તુ વપરાય, કે આઈ પ્લે ક્રિકેટ એવરીડે, અથવા તો આઈ પ્લે ક્રિકેટ પણ ચાલે. હી પ્લેસ ક્રિકેટ, ઈ અથવા ઈએસ લાગે. હી શી ઇટમાં તમારે ઈ કે ઈએસ લાગે. સિમ્પલ પાસ્ટ ટેન્સ, આઈ પ્લેડ ક્રિકેટ, મેં ક્રિકેટ રમ્યો હતો. ક્યારે? યસ્ટરડે. આ લખો ના લખો ચાલે, પણ હું ક્રિકેટ રમ્યો હતો, હું ક્રિકેટ રમું છું દરરોજે. ઓકે, પછી સિમ્પલ ફ્યુચર, આઈ વિલ પ્લે ક્રિકેટ, હું ક્રિકેટ રમીશ, પણ ટુમોરો આપ્યું છે એટલે હું આવતીકાલે ક્રિકેટ રમીશ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, એટલે કે અત્યારે હું કરી રહ્યો છું, પ્રેઝન્ટમાં આ વસ્તુ કરી રહ્યો છું, તો શું આવશે? આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ નાઉ. નાઉ પણ લખી શકાય અથવા ના લખો છો પણ ચાલે. આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, હું રમી રહ્યો છું. ઓકે, પાસ્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ, કે હું રમી રહ્યો હતો. જેમ કે હું ક્યાંક બહાર રખડવા ગયો હતો ત્યારે મેં ત્યાં ક્રિકેટ રમ્યો. બરાબર, હું રમી રહ્યો હતો ને એટલામાં આવું થયું, તો આપણે એવું દર્શાવું, તો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ એન્ડ સડનલી ધીસ કેમ, હી પર્સન કેમ એન્ડ ધેટ, જે પછી કરવું હોય તો એના માટે વપરાય, કે ભાઈ હું રમી રહ્યો હતો, આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, સિમ્પલ કન્ટિન્યુઅસ ફ્યુચર, એટલે કે ભવિષ્યમાં હું રમી રહ્યો હોઈશ, જેમ કે હું ત્યાં
ત્યાં જઈશ અને હું ત્યાં રમી રહ્યો, સપોઝ હું રમી રહ્યો છું ત્યાં, બરાબર છે, તો આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, આ તમને ઓછું પૂછાય છે પણ આ તમને થોડું નોલેજ હોવું જોઈએ, આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, પછી જેમ કે વિલ બી કેમ કર્યું, કે હું ત્યાં જઈશ, બરાબર છે, હું ત્યાં જઈશ અને આવું કરીશ, એટલે આ બધું સંભાવના ઉપર ચાલે છે. ઓકે, હવામાં ચાલે છે, એટલે આપણે કહીશું આઈ વિલ બી પ્લેઇંગ ક્રિકેટ. ઓકે, પરફેક્ટ પ્રેઝન્ટ એટલે કે હવે જે રિસેન્ટલી, આ શાના માટે છે, કે જે હું રોજ કરું છું અથવા નોર્મલી હું વસ્તુ કરું છું, સનાતન સત્ય હોય એના માટે કન્ટિન્યુઅસ જે અત્યારે હું કરી રહ્યો છું કરન્ટલી, જેમ કે આઈ એમ મેકિંગ વિડીયો, બરાબર, તો હું અત્યારે કરી રહ્યો છું. યુ આર વોચિંગ વિડીયો, તો એ અત્યારે થઈ રહ્યું છે. ઓકે, પણ જે અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે, જનરલી પૂરું થઈ ગયું છે, મતલબ રિસેન્ટલી જ પૂરું થયું, જેમ કે આ વિડીયો જ્યારે પતી જશે ત્યારે હું આ સેન્ટેન્સ યુઝ કરી શકું કે આઈ હેવ મેડ ધ વિડીયો, બરાબર, આઈ હેવ પ્લેડ ક્રિકેટ, આઈ હેવ, અહીંયા ભૂત ક્રુદન લાગે, શું લાગે, ભૂત ક્રુદન, પાસ્ટ પાર્ટિસિપેટ કહેવાય, પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, બરાબર છે, પીપી, તો એ તમને લાગે શું, આઈ હેવ શું પ્લેડ ક્રિકેટ. અચ્છા, વિડીયો હું જેમ અત્યારે બનાવી મૂકી દઈશ, બરાબર છે, જેમ વિડીયો ક્લિયર થશે તો શું આવશે, આઈ હેવ મેડ વિડીયો, બરાબર છે, જેમ તમે જોઈ રહ્યા છો તો યુ હેવ વોચ્ડ અ વિડીયો. ઓકે, આઈ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ. પછી પરફેક્ટ પાસ્ટ, કે જે ભૂતકાળમાં જ રિસેન્ટલી, જેમ કે હવે હું વાત કરું કે ભૂતકાળમાં કોઈ વસ્તુ આપણે દર્શાવતા હોય એને ત્યારે જ ખતમ, જેમ કે હું ત્યાં ગયો હતો અને જેવી એ મતલબ હું ત્યાં ગયો હતો અને મેં ક્રિકેટ રમ્યો, મારી જે રમવાની ક્રિકેટ રમવાની કથા પૂર્ણ થઈ, મતલબ સોરી, મારો ક્રિકેટ રમવાનો કાર્યક્રમ પૂર્ણ થયો, બરાબર છે, તો ત્યાં આપણે એવું નહીં કહીએ કે ભાઈ ચલો આપણે કોઈક આખો ટૂર દર્શાવતા હોઈએ તો આપણે કહીએ ને કે ભાઈ અમે આ કર્યું હતું, પછી આ કર્યું હતું, એ થઈ ગયું ભૂતકાળમાં, સાદું ભૂતકાળ. પછી ત્યાં એવું પડે કે હજુ મેં ક્રિકેટ રમવાનું પૂર્ણ કર્યું, મેં ક્રિકેટ રમવાનું પૂર્ણ કર્યું, પછી અમે ગયા અહીંયા. ઓકે, તો એને કહેવાય આઈ હેડ પ્લેડ ક્રિકેટ. ઓકે, પછી પરફેક્ટ ફ્યુચર, આઈ વિલ હેવ પ્લેડ ક્રિકેટ. આ તમને એટલું બધું નથી આવતું એટલે હું ડિટેલમાં નથી જતો. હવે આ તમને ક્લિયર થશે પછી તમારે આવશે બેઝિક આન્સરનું ફોર્મેટ. આ મેં ખાલી એટલા માટે લખ્યું છે કે તમારે ધ્યાન રહે, બેઝિક આન્સરનું ફોર્મેટમાં શું આવશે કે કર્તા, ક્રિયાપદ, કર્મ, અન્ય પર, એટલે કે જો હું તમને આ નથી સમજો ડાયરેક્ટ, પહેલાં હંમેશા એને સબ્જેક્ટ, મતલબ પહેલાં એને હંમેશા સબ્જેક્ટ આવશે, એટલું યાદ રાખો કે આઈ પ્લે ક્રિકેટ યસ એવરીડે, બસ આટલું યાદ રાખી દો કે આઈ પ્લે ક્રિકેટ એવરીડે, આઈ પ્લે વર્બ આવશે, ક્રિકેટ ઓબ્જેક્ટ આવશે, બસ આ ત્રણ તમે યાદ રાખશો એટલે બહુ થઈ ગયા. આ ફોર્મેટમાં જનરલી તમારો આન્સર આવે. ઓકે, હવે જે તમને ક્વેશ્ચન પૂછે બે ટાઈપના પૂછે, પહેલો તો ડબલ્યુએચ ક્વેશ્ચન પૂછે કે ભાઈ વુ, વેર, વેન, વાય, વોટ, એના ઉપરથી ક્વેશ્ચન પૂછી લે. ઓકે, હાઉ, એના ઉપરથી હાઉ મચ, હાઉ મેની, એના ઉપરથી પણ પૂછી લે. ઓકે, તો એનો જવાબ કઈ રીતે આવશે, તો આન્સર એઝ અબોવ મેથડ, કઈ આ રીતે, આઈ પ્લે ક્રિકેટ એવરીડે, જેમ કે વોટ આર યુ ડુઈંગ નાઉ, તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ એવરીડે. હવે જો આ જરૂરી નથી, આ શું થઈ ગયું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. હવે આ પ્લે અને આઈની વચ્ચે આ ભૂતકાળ, આ ટેન્સીસ છે, બરાબર છે, એને અનુસાર ચેન્જીસ થશે, જેમ કે વોટ આર યુ ડુઈંગ નાઉ, તો આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ, બરાબર છે, નાઉ. પછી વેર આર યુ ગોઈંગ, તો આઈ એમ ગોઈંગ ટુ પ્લે ક્રિકેટ, બરોબર છે. પછી વેન વિલ યુ ગો ટુ પ્લે ક્રિકેટ, આઈ વિલ ગો ટુ પ્લે ક્રિકેટ, આઈ વિલ ગો, પ્લેની જગ્યાએ ગો વર્બ જ કહેવાય, ટુ પ્લે ક્રિકેટ, આઈ વિલ ગો ટુ પ્લે ક્રિકેટ એટ 7 AM, ઓકે, વગેરે વગેરે જે પણ છે, બરાબર છે, એક્ઝેક્ટલા. તો મેથડ આ રહેશે આમાં, એઝ અબોવ મેથડ. અને સેકન્ડ, યસ નો ક્વેશ્ચન. હવે ક્વેશ્ચનના પણ બે ટાઈપ છે, એક તો ડબલ્યુ એચ, કે ભાઈ મેં તમને કીધું ને ક્વેશ્ચન બનાવ્યા, હવે આમાં પણ એક મેથડ છે, કઈ છે, કે ભાઈ સ્ટાર્ટ્સ ફ્રોમ હેલ્પિંગ વર્બ. હેલ્પિંગ વર્બ એટલે એમેઝાર, વોઝ, વર અને હેવેસ, આના ઉપરથી, હેવેસ હેડ, એના ઉપરથી ચાલુ થતું હોય, તો આપણે વિલ, શેલ, કેન, કુડ, એ બધા ઉપરથી ચાલુ થતું હોય. જો એમેઝાર, વોઝ, વર, હેવ, હેઝ અને હેડ, અને પછી કેન, માઇટ, મે, બધું આ બધી શું થાય ભાઈ, જેમ કે મે આઈ કમ ઇન, મે આઈ કમ ઇન. હવે જો ડુ યુ પ્લે ક્રિકેટ, આ બધું શું છે, ડુ, આર યુ પ્લેઇંગ ક્રિકેટ, હેવ યુ ગોટ ઇટ, હેવ યુ ગોટ ધ મેડલ. જો આના બધા તમે ગુજરાતી કરશો ને તો એનો જવાબ તમે હા કે નામ આપી શકશો, જેમ કે મે આઈ કમ ઇન, શું હું અંદર આવી શકું, હા કે ના, વાત પૂરી, આગળ બોલવું હોય તમે બોલી શકાય, પણ જવાબ હા કે નામાં આવી શકે. મે આઈ કમ ઇન, હું અંદર આવી શકું, યસ, હા કે ના, યસ, નો. ઓકે, સેકન્ડ, ડુ યુ પ્લે ક્રિકેટ, તું ક્રિકેટ રમે છે, તો કે હા કે ના, વાત પૂરી, બરાબર. હેવ યુ ગોટ ધ મેડલ, શું તમને મેડલ મળ્યું, હા કે ના, વાત પૂરી, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. તો એનો જવાબ યસ કે નોમાં આવતો હોય. આન્સર ઓલવેઝ, આન્સર ઇઝ ઇન યસ ઓર નો ફોર્મેટ. ઓકે, જેમ કે ડુ યુ પ્લે ક્રિકેટ, યસ આઈ પ્લે ક્રિકેટ, ઓર યસ આઈ ડુ, આટલું પણ ચાલે. અને આખું લખો તો પણ, જો તમને બેઝિક નથી ફાવતું, બરાબર, તો તમે આખું લખો, આમાં પડ્યા તો તમને નહીં ફાવે,
નો કહેવું હોય તો નો આઈ ડોન્ટ પ્લે ક્રિકેટ. મેથડ આજ આવી ગઈ, આજ આવી ગઈ વસ્તુ, પણ નો યા નહીં યસ. તમને ક્યાં ખાલી આ યાદ રાખવાનું, હેલ્પિંગ વર્બથી ચાલુ થાય અને ડબલ્યુએચ વાળો બે સવાલ, અને આ જ્યારે આવે એમાં યસનો હંમેશા જોવા મળશે. ઓકે ચલો, આ થઈ ગયું તમારે લખવાનું ફોર્મેટ. પહેલાં ટેન્સીસ તમને ક્લિયર હોવા જોઈએ. દરેકનો આન્સર આ ફોર્મેટમાં આવશે જનરલી, અને બે ટાઈપના ક્વેશ્ચન છે, કાં તો ડબલ્યુ છે કાં તો યસનો વાળા હશે. અને આમાં બીજી વસ્તુ જે તમને જનરલી કોઈ શિક્ષક નહીં કે તમને કેવા જે છે કેટલાક સિનોનિમ્સ પૂછતા હોય, જેમ કે ઉપરના પેરેગ્રાફમાંથી આ વર્ડનો સમાનાર્થી શબ્દ કહો, સિમિલર વર્ડ કહો, સિનોનિમ વર્ડ કહો, અથવા તો નિયરેસ્ટ મિનિંગ કહો. ઓકે, પેરેગ્રાફમાંથી કોઈ એક વર્ડ આપ્યો હશે કે એનો નિયરેસ્ટ મિનિંગ, જેમ કે કોઈ કોઈ પણ વર્ડ આપી દે બરોબર, એમાં કહે છે કે આનો સિમિલર મિનિંગ ઉપરના પેરેગ્રાફમાં કયો શબ્દ છે, તો એ પણ પૂછાય છે. એની ટ્રીક તમને હું આ બાજુ આપીશ. પહેલી મેં પહેલો આખો પોર્શન પૂરો કઈ રીતે લખવો. ચાલો હવે બીજો પોર્શન જોઈએ કે કયો, કે ઇફ વી ડોન્ટ નો ધ. હવે જો પહેલા મેથડ બસ તમે આટલું કરી દીધું અને તમને ચોપડી વાંચેલી છે તમે બરોબર છે, તમને અન્ડરસ્ટેન્ડિંગ આવે છે કે ચલો ભાઈ ઇંગ્લિશ મને આવે છે, હું ઉપર પેરેગ્રાફ વાંચ્યું અને મને ખબર પડી ગઈ, તો પછી તમારો વિડીયો અહીંયા પૂરો. પણ વોટ ઇફ જો તમને આન્સર જ નથી ખબર, તમને ફોર્મેટ તો ખબર છે પણ આન્સર નથી ખબર, તો શું? તો ઇફ વી જો કન્ડિશન અપ્લાય થશે એટલે હું કહું છું. અને આ શું છે, કેટલાય સ્ટુડન્ટ્સ કે પછી કેટલાય શિક્ષકો વિરોધ કરી શકે છે આનું, કેમ? કારણ કે આ ટ્રીક છે. ઓકે, અને આ કોમનલી યુઝ ના થાય, 80 કે 70% કેસમાં આ યુઝ થતી હોય છે, એટલા માટે. એટલે હું કહું છું કે તમારી બુક આઈએમપી છે, તમને વાંચવાનું પણ આઈએમપી છે, તમને સમજવું પણ આઈએમપી છે, પણ વોટ ઇફ કે સમજણ જ નથી પડતી પેરેગ્રાફમાં, તો શું કોરું છોડીને આવશો? તો આ યાદ રાખો કે ઇફ વી ડોન્ટ નો ધ આન્સર, ધેન હાઉ કેન વી ફાઇન્ડ, કઈ રીતે જવાબ શોધીશું જો આન્સર જ નથી ખબર, તો કંઈ ખબર જ નહીં પડતી પેરેગ્રાફમાં. ફર્સ્ટ, આન્સર હંમેશા ક્રમ અનુસાર આવશે. જેમ કે આ વસ્તુ તમને એક્સપ્લેન કરું છું, ધ્યાનથી સાંભળજો. જેમ કે અહીંયા જો આ પહેલો સવાલ, બીજો સવાલ અને ત્રીજો સવાલ, અને આ છે તમારો પેરેગ્રાફ. ઓકે, પેરેગ્રાફ છે 1, 2, 3 અને 4 લીટીનો, સપોઝ ધ્યાન રાખજો બરોબર. હવે આ પહેલો સવાલ હશે ને, એ સપોઝ અહીંયા આપેલો છે પહેલી લીટીમાં, અને બીજો સવાલ સપોઝ અહીંયા આપેલો છે, તો બીજો સવાલ એવો અહીંયા આપેલો છે સપોઝ ત્રીજી લીટીમાં, તો એવું શક્ય ઘણું ઓછું થશે. 80% કેસીસમાં એવું થશે કે ત્રીજાનો 80% કેસીસમાં એવું થશે કે ત્રીજાનો આન્સર આ છેલ્લી લીટીમાં જ હશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ક્રમ અનુસાર હશે, એવું નહીં થાય કે પહેલો અહીંયા આપ્યો છે, બીજાનો આન્સર છેલ્લી લીટીમાં આપ્યો છે અને ત્રીજાનો આન્સર વચ્ચે આપ્યો છે. ના, ક્રમ અનુસાર હશે. જેમ કે મોટો લઈએ, 5 લીટીનો છે, તો પહેલાંનો આન્સર સપોઝ બીજી લીટીમાં આપ્યો છે, તો બીજા ત્રીજા ચોથાનો આન્સર પહેલી લીટીમાં કશું જ નહીં હોય બરોબર. પહેલાંનો આન્સર બીજી લીટીમાં છે, ઓકે, ત્રીજાનો આન્સર ક્યાં છે? એના પછી આવશે, એના પહેલાં નહીં આવે. સપોઝ ત્રીજાનો આન્સર ત્રીજી લીટીમાં આપી દીધો, તો ચોથાનો આન્સર એ ઉપર નહીં જાય, પહેલી 3 લીટીમાં નહીં જાય, ચોથાનો આન્સર પાછળની 2 લીટીમાં જ હશે. ચોથાનો આન્સર પાછળની 2 લીટીમાં હશે, ધ્યાનથી સાંભળી લો. ક્રમ અનુસાર હશે. હું તમને એક્ઝામ્પલ આપીશ તો તમને વધારે ખબર પડશે, આપું છું હું તમને એક્ઝામ્પલ, પણ આટલું સમજી લો. હવે આમાં ટ્રીક તમને કઈ કામ લાગે કે સપોઝ તમે પહેલા બીજા 3 સવાલ છે, પહેલો બીજો અને ત્રીજો, તમને પહેલાનો આન્સર નથી આવડતો પણ બીજા ત્રીજાનો આવડે છે, તો આ બીજો અને આ ત્રીજો સપોઝ છેલ્લી 2 લીટીમાં આવી ગયો, છેલ્લી 3 લીટીમાં આવી ગયો, અને કોષ્ટક છે 5 લીટીનું બરોબર છે, બરોબર છે, અને છેલ્લી 3 લીટીમાં આનો જવાબ આવી ગયો, તો શક્ય 80% ચાન્સ છે કે આ પહેલાનો જવાબ પહેલી 2 લીટીમાં હશે. કારણ કે લાઇન્સર પૂછતા હોય છે, લાઇન્સર કે પહેલા સપોઝ તમે પહેલો ક્વેશ્ચન પૂછી દો તો પહેલી 2-3 લીટીમાંથી પૂછો, અને જો નથી પૂછો નીચેથી પૂછો તો ઉપરનું નહીં પૂછવાનું, ભાઈ તમારે નીચેથી જ ચાલુ થશે, આમ લાઇનમાં ચાલુ થશે. હું તમને સમજાવું છું અત્યારે પેપરમાંથી જ, ઓકે, તો ડોન્ટ વરી અબાઉટ ધેટ. હવે બીજો, આ તો થઈ ગયો તમારા ક્વેશ્ચન આન્સર. હવે મેં તમને પહેલાં કીધું ને, એક સિનોનિમ પૂછતા હોય છે કે ભાઈ સિનોનિમ, તો સિનોનિમ અથવા અપોઝિટ વર્ડ પૂછે કે ભાઈ આનો વિરોધી શબ્દ ઉપરના પેરેગ્રાફમાં કરશે, તો એમાં જો તમને કંઈ જ ખબર ના હોય તો એ જવાબ આવશે કે જે ભારવાચક હશે. મતલબ પેરેગ્રાફમાં એક એવો, જો એવું તો થાય નહીં કે તમને આખો પેરેગ્રાફ આવડે છે. અચ્છા, તો આખો પેરેગ્રાફ જો તમે સમજી ગયા છો તો તમે અપોઝિટ અને સિનોનિમ સમજી જ ગયા છો, પણ વોટ ઇફ તમને પેરેગ્રાફ સમજ નથી પડતી, તો તમે થોડું થોડું વાંચ્યું તમને ખબર પડી ગઈ, પણ એક એવો શબ્દ તો હશે જ કે જેનો મિનિંગ તમે આજ સુધી, મતલબ તે શબ્દ જ નથી સાંભળ્યો. બસ સમજી લો, જે શબ્દ તમે નથી સાંભળ્યો એ તમારો જવાબ હશે આનો, અપોઝિટ અથવા સિનોનિમનો. આઈ રિપીટ, જે શબ્દ તમે પહેલી વાર જોયો અને જોતા થયું કે આ બહુ ભારવાચક શબ્દ છે, એ તમારો હશે અપોઝિટ અથવા સિમિલર. ચલો હવે હું તમને ડાયરેક્ટ હું તમને પેપર ઉપર જ સમજાવું. આ જો માર્ચ 2023નું પેપર છે, ઓકે, માર્ચ 2023ના પેપરમાં હું તમને ડાયરેક્ટ હું તમને સેક્શન B ઉપર જ લઈ જાઉં, એટલે તમારું વધારે ક્લિયર થાય બરોબર છે. પહેલાં
કઈ રીતે લખો કોન્ફિડન્સ આવી ગયો, હવે તમને કઈ રીતે શોધવો એ પણ હું તમને લાઈવ દેખાડ દઉં અને કઈ રીતે લખો એ બધું. જેમ કે વોટ હેપન્સ વેન વી બ્રીથ, વોટ હેપન્સ વેન વી બ્રીથ, અહીંયા જો લખ્યું છે વેન વી બ્રીથ દેર ઇઝ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ક્રેનિયલ બોન્સ, બસ આટલો જવાબ આવશે. બેઠું જો, હવે મેં તમને કરતાવાળું લખ્યું તો આ એક કરતા બની જાય. વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ. હવે જો આ બેઠું આપી દીધું છે, દર વખતે નહીં આપ્યું, એટલે આપણે આ વસ્તુ જાણવી જરૂરી છે. કઈ વસ્તુ? આ વાળી શીખવી જરૂરી છે. ઓકે ચલો, પછી વોટ હેપન્સ વેન વી આર ટેન્સ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી. તો આ વોટ હેપન્સ હટી જશે, વેન વી આર ટેન્સ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી. હવે ધ્યાનથી સાંભળજો, શું કીધું હતું? પહેલી લીટીનો જવાબ આવી ગયો, હવે આના પછીના જવાબ આની નીચે જશે. એને સપોઝ આ બીજી લીટીમાં હોત તો આ પહેલી લીટીમાં બીજાનો જવાબ ના હોત, એ નીચેથી હોત. અચ્છા, વોટ હેપન્સ એ હું તમને આગળ દેખાડું. વેન વી આર ટેન્સ એન્ડ અપસેટ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કૂલ બિકમિંગ સ્લાઇટલી સ્ટક ટુગેધર સો દેટ ધ ફ્લુઇડ કાન્ટ સર્ક્યુલર પ્રોપરલી. સિમ્પલ, વેન વી આર ટેન્સ એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી, ઇટ કેન રિઝલ્ટ ઇન બોન્સ સમથિંગ, જે છે એન્ડ સુધી આપેલું છે એ. ઓકે નેક્સ્ટ જો હું વાત કરું, ધ્યાનથી સાંભળ્યો, ત્રણ લીટીનો સવાલ બે ક્વેશ્ચન છે, ત્રણ લીટીનો સવાલ બે ક્વેશ્ચન. વુ કીપ્સ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ, દેર આર એન્ડ્સ દેટ કીપ અધર એન્ડ્સ એઝ અ સ્લેવ, વન સચ ટાઈપ ઇઝ પાવરફુલ રેડ એન્ડ વિચ ઇઝ ફાઉન્ડ ઇન યુરોપ. અચ્છા, કઈ છે? વુ કીપ ધ અધર એન્ડ સ્લેવ્સ રેડ એન્ડ, આવી ગયો આન્સર. હવે આ બીજાનો જવાબ પહેલી લીટીમાં નહીં હોય, એ ત્રીજી લીટીમાં હશે, આને કહેવાય ક્રમ. ઓકે, હવે આની ઉપર નહીં જાય. જેમ કે ફ્રોમ વેર ડુ ધ રેડ એન્ડ ટેક ધેર સ્લેવ્સ, ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. તો હવે તમે આ વેર ડબલ્યુએચ વાળું પૂછાયું, અચ્છા તો આપણે આનો જવાબ શું લખે, ફ્રોમ વેર ડુ ધ રેડ એન્ડ ટેક ધેર સ્લેવ. તો ફ્રોમ, હવે જો આ ફ્રોમવાળા સવાલ છે ને એ થોડા અજીબ છે, પણ તમે સમજી શકો કે ભાઈ ડાયરેક્ટ તમે આન્સર આનો લખી શકો. કઈ રીતે? તો શું આવશે? પહેલાં મેં તમને કીધું, ધ રેડ એન્ડ્સ ટેક ધેર સ્લેવ્સ ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ વિચ ફ્રોમ વેર, અચ્છા ઓકે ઓકે, વિચ ઇઝ સ્મોલર ઇન સ્લાઈ, ઓકે ફાઉન્ડ ઇન યુરોપ આવશે. ઓકે યુરોપ આવશે. આઈ રિપીટ, ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ વેર ડુ ધ રેડ એન્ડ્સ ટેક ધેર સ્લેવ્સ. તો ધેર સ્લેવ્સ આર ટેકન ફ્રોમ અ ટાઈપ ઓફ બ્લેક એન્ડ વિચ ઇઝ સ્મોલર ઇન સાઇઝ. ઓકે, તો એ તમારો જવાબ આવશે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ઓકે ચલો, પછી જો હું વાત કરીશ, વોટ ડુ ધ વર્કર્સ વોન્ટ. અચ્છા, તો પહેલાં આપણે જોઈ લઈએ કે વર્કર્સનું વોન્ટ શું છે. આઈ યુ વોટ ડુ ડબલ્યુએચ, તો ધ વર્કર્સ વોન્ટ ઇઝ રેકગ્નિશન એન્ડ રિકન્સ્ટ્રક્શન ઓફ ધ લાઈફ. અચ્છા, પહેલાંનો જવાબ હોય આ લીટીમાં એનો જવાબ હશે નહીં, આપણે નીચે જ જોવાનું. વાય ડીડ ધ જર્મન અબોલિશ ધ સ્લમ્સ. અચ્છા, જર્મને કેમ જે છે અબોલિશ કરી દીધું સ્લમ્સને? વાય? તો ધ જર્મન ડબલ્યુએચ વાળો હોય તો ધ જર્મન અબોલિશિસ, અબોલિસ્ટ ડીડ આવી ગયું એટલે અબોલિસ્ટ. આ બાજુ ક્યાં ગયું? મેં તમને દેખાડ્યું હતું, આવી રહ્યું. ઓકે, નીચે કરતું આઈ પ્લેડ. ઓકે તો ચલો, ધ જર્મન્સ અબોલિસ્ટ ધ સ્લમ્સ because they could not raise good soldiers in the slums. Suppose તમને આનો જવાબ આવડે છે, ઓકે બીજા પહેલાંનો નથી આવડતો, આનો જવાબ આવડે છે, તો તમે આટલેથી જોશો હવે પહેલાંનો જવાબ બરોબર છે, કારણ કે બીજાનો આની નીચે નહીં હોય. ઓકે ચલો, વોટ ડુ ધ ક્લે. અચ્છા ઓકે ચલો, બીજો જોઈએ કે સપોઝ પહેલો નથી આવડતો બીજો આવડે છે, તો શું લખે કે વાય વિલ ધ વર્કર ગો ફોર ટુ નાઇટ વાયલન્ટલી ફોર ધેર ઓન એનિમીઝ, બિકોઝ ફાઇટ વોલ. આ તો જો તમને દેખાઈ ગયું, અચ્છા તમને ખબર છે આમાંથી જવાબ છે. ઓકે તો તમે શું લખશો પહેલાં? તો આપણી વાક્ય રચના, ધ વર્કર્સ વિલ ગો ફોર ટુ નાઇટ વેલેન્ટ્રી ફોર ધેર ઓન એનિમીઝ બિકોઝ દે આર ટોટ દેટ બ્રેવ મેન ડાય ફોર ધેર કન્ટ્રીઝ ઓનર. બરોબર છે, આટલું થઈ ગયું. હવે તમને આટલું ખબર છે, હવે આનો આન્સર પહેલાંનો એની ઉપર જ હશે. ઓકે, આ તમારો ફાયદો છે. વોટ ડુ ધ ક્લેવર વન નો અબાઉટ ધ વર્કર, ક્લેવર વન્સ અપ ધ હાઈ પ્લેસીસ નો હાઉ. અચ્છા તો જો, હવે આપણે ધ ક્લેવર વન્સ નો, ક્લેવર વન્સ નો અબાઉટ વર્કર્સ દેટ હાઉ ચાઇલ્ડિશ એન્ડ સિલી વર્કર્સ આર. ઓકે ચલો, વુ પુટ અ સ્પેલ ઓન ધ મંકીઝ પો. અચ્છા હવે જો તમે આ પહેલી લીટીમાં એનો જવાબ નથી, ડાયરેક્ટ અહીંયા છે. સપોઝ તમને પહેલો આવડે છે, એન ઓલ્ડ ફકીર પુટ અ સ્પેલ ઓન અ મંકીઝ પો. ઓકે હવે તમને બીજો નથી ખબર, તો હું તમને ટ્રીક આપું છું કે આ પહેલી લીટીમાં તો નહીં જોવાય, આની નીચે જ હશે બીજો. વોટ ડીડ ધ ફકીર વોન્ટ ટુ શો? હી વોન્ટેડ ટુ, અચ્છા ફકીર વોન્ટેડ ટુ શો દેટ ફેટ રૂલ્ડ પીપલ્સ લીવ એન્ડ દેટ ટુ ઇન્ટરફેસ વિથ ફેટ ઓનલી કોસ્ટ ડીપ સેડનેસ. આટલું તમને આવે છે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. ક્રમમાં જ હશે, એક પણ હતો કે ચલો પહેલાંનો જવાબ નીચે આપે છે બીજાનો ઉપર નહીં હોય આવું. ઓકે
ઓકે, આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ. આ વસ્તુ ક્યાં કામ લાગશે ખબર છે? આ તમે જોઈ લો, પાડ દો ફોટો, તમને ખબર પડી જશે. આ પાડ દો, આ મોટા સવાલ હોય ને એમાં ખબર પડે, હે બધા લાઇન્સર આવશે. પાડ દો, જલ્દી પાડ દો, તમે પછી એને સોલ્વ કરજો. ચલો તો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ, અને આ વિડીયો તમને બહુ હેલ્પફુલ થયો છે. લખી જાય જો લે ઉતાર દેજો. ચાલો મળીશું એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે, ત્યાં સુધી જોશથી જય શ્રી કૃષ્ણ.